નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે. સરકારી નોકરી કરીને પોતાનું ભવિષ્ય સુધારવા માટે વર્ષો સુધી મહેનત કરીને પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે, પરંતુ જાણે કે ગુજરાતમાં સરકારી ભરતી માટેની પરીક્ષા લેવાનું મુહૂર્ત જ ના આવતું હોય તેવી રીતે દર વખતે પેપર ફૂટી રહ્યા છે. અને આવું જ વધુ એક પેપર જુનિયર ક્લર્કની પરીક્ષા લેવાય તેના કલાકો પહેલા જ ફૂટી ગયાનું ધ્યાનમાં આવતા ફરી એકવાર પરીક્ષા રદ કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ આ મામલે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં મુખ્ય સૂત્રધાર સહિત 16 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. તો બીજી તરફ એટીએસ દ્વારા પણ દેશભરમાં આરોપીઓને પકડવા માટે દરોડાનો દોર શરૂ રાખવામાં આવ્યો છે, ત્યારે આવામાં એટીએસ એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ કરી રહ્યું છે કે કેવી રીતે આ પેપર લીક કાંડ થયું અને આની પ્લાનિંગ ક્યાં કરવામાં આવી. જેના વિશે જો આપણે વિગતવાર વાત કરીએ તો મીડિયા અહેવાલ પ્રમાણે એટીએસ દ્વારા આરોપીઓના રિમાન્ડ વખતે કોર્ટમાં રજૂ કરાયેલી માહિતી અનુસાર પેપર લીક કૌભાંડની શરૂઆત હૈદરાબાદના જ્યુબલી હિલ વિસ્તારમાં રોડ નંબર 36 પર આવેલા KL હાઈટેક પ્રિન્ટિંગ પ્રેસની બહાર આવેલી ચાની લારી પર થઈ હતી. જી હા, સમગ્ર મામલો એમ છે કે પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો શ્રદ્ધા કાલુહા અને પ્રદીપ નાયકની 20 દિવસ પહેલા જ પ્રેસની બહાર આવેલી ચાની લારી પર મુલાકાત થઈ હતી અને બંને વચ્ચે નક્કી થયા મુજબ શ્રદ્ધા કાલુહા ને રૂપિયા 7 લાખ લઈને પેપરની કોપી પ્રદીપ નાયકને આપી હતી. 7 લાખ ખરીદેલું પેપર પ્રદીપ નાયકે મુરારી પાસવાન અને નરેશ મોહંતીને 5-5 લાખ રૂપિયામાં આપવાનું નક્કી કર્યું હતું. મુરારી પાસવાને કમલેશ ભિખારીને રૂપિયા 6 લાખમાં અને કમલેશ ભિખારીએ આ પ્રશ્નપત્ર મોહમ્મદ ફિરોઝને 7 લાખમાં આપવાનું નક્કી કર્યું હતું. તો મોહમ્મદ ફિરોઝે આ પેપર સર્વેશને 8 લાખમાં અને સર્વેશે આ પેપર મુકેશ તથા મિન્ટુને 9-9 લાખમાં વેચવાનું નક્કી કર્યું હતું. પેપર લઈને પ્રદીપ વડોદરાની સ્ટેકવાઇઝ ટેકનોલોજીની ઓફિસમાં આવીને ભાસ ચૌધરીને આપવાનો હતો અને અહીંથી પેપરનું વેચાણ થવાનું હતું. પેપર વેચવાની આ લિંક સતત આગળ વધતી રહી હતી અને મિન્ટુએ તે જ પેપર માટે 9 લાખ આપવાનો વાયદો કર્યો હતો. તે આ પેપર મિન્ટુએ વડોદરાના ભાસ્કર ચૌધરીને 10 લાખમાં આપવાનું નક્કી કર્યું હતું અને ભાસ્કર ચૌધરીએ આ પેપર કેતન બારોટ, રાજ બારોટ, અનિકેત ભટ્ટ, ચિરાયુ તથા ઇમરાનને 11-11 લાખમાં વેચવાનું નક્કી કર્યું હોવાના અહેવાલો મળ્યા છે. તો રિપોર્ટ અનુસાર કેતન બારોટ, રાજ બારોટ અને અનિકેત ભટ્ટે આ પેપર હાર્દિક શર્મા અને પ્રણય શર્માને 12 લાખમાં વેચવાનું નક્કી કર્યું હતું. જેના પછી નરેશ મોહંતી આ પેપર તેના ઓળખીતાને રૂપિયા 6 લાખમાં વેચવાનું હતો તથા મુકેશ કુમાર અને પ્રભાત કુમાર તેના ઓળખીતાઓને આ પેપર 10 લાખ રૂપિયામાં વેચવાના હતા. પ્લાન એવો હતો કે પ્રિન્ટિંગ પ્રેસના લેબર શ્રદ્ધાકાર પાસેથી પેપર ખરીદનાર પ્રદીપ નાયક વડોદરા ખાતે અટલાદરા બિલ રોડ પર આવેલા પ્રમુખ બજાર બિલ્ડરના 3rd માળે સ્ટેકવાઇઝ ટેકનોલોજીની ઓફિસમાં આવીને ભાસ્કર ચૌધરીને આ પેપર આપવાનો હતો અને અહીંયા ઝેરોક્સ કરાવીને પેપરના વેપાર કરવાનો હતો, પરંતુ તેના પહેલા જ એટીએસ ત્રાટકી હતી અને તમામને ઝડપી લીધા હતા. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.